तो सामान्य रीते भूतकाळ में बे क्रिया थाय, प्रथम क्रिया अने द्वितीय क्रिया, बन्ने माथी जे प्रथम क्रमे बने तेना माटे चालू भूतकाळ वपराय, अने ज्यारे बीजा क्रमे जे बने तेना माटे सादो भूतकाळ छे वपराय छे। आना आपणे अहीं उदाहरण हमणा जोईए। सामान्य रीते आ बन्ने क्रिया दर्शावा माटे वेन, वाइल अने एज नो उपयोग करवामां आवे छे, जेनो अर्थ थाय छे ज्यारे अने त्यारे। वाक्य में वेन पशी सादो भूतकाळ आवे, खास याद रखवा जेवुं छे के वेन पशी सादो भूतकाळ आवे अने वाइल अने एस पशी चालू भूतकाळ से आवे छे। अपने आ उदाहरण द्वारा समझिए। द स्टूडेंट्स वेर टॉकिंग वेन ध टीचर एंटर ध क्लास, એટલે કે શિક્ષક વર્ગમાં દાખલ થયા ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા। જો વેન પછી આ વાક્ય આપેલું છે તે સાદા ભૂતકાળમાં છે અને એનું પહેલાનું વાક્ય છે એ ચાલુ ભૂતકાળમાં છે। જો વાઇલ આપેલું તો વાઇલ અને એઝ પછી વાક્ય છે એ ચાલુ ભૂતકાળમાં જ આવે છે। અહીં જો બંને ક્રિયા થઈ છે એમાંથી શિક્ષક વર્ગમાં દાખલ થયા ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા, તો વિદ્યાર્થીઓ છે એ વાતો કરવાની ક્રિયા છે એ પહેલાં થઈ હતી અને શિક્ષક છે એ વર્ગમાં પછી દાખલ થાય છે। પહેલાં જે ક્રિયા થઈ એ છે એ ચાલુ ભૂતકાળમાં છે અને એના પછી જે ક્રિયા થઈ એ સાદા ભૂતકાળમાં આપણે દર્શાવેલી છે। માટે વાક્ય થશે ધ સ્ટુડન્ટ વેર ટોકિંગ, એટલે આ વાક્ય છે એ ચાલુ ભૂતકાળમાં છે। વેન ધ ટીચર એન્ટર ધ ક્લાસ, એટલે વેન પછીનું વાક્ય છે એ સાદા ભૂતકાળમાં આપેલું છે। એના પછીનું ઉદાહરણ જોઈએ તો એઝ આઈ વોઝ સ્ટાર્ટિંગ માય સ્કૂટર આઈ રિમેમ્બર ધ કી, અહીં જો એઝ આપેલું છે એઝ પછીનું વાક્ય છે એ ચાલુ ભૂતકાળમાં છે। એઝ આઈ વોઝ સ્ટાર્ટિંગ માય સ્કૂટર, જ્યારે હું સ્કૂટર ચાલુ કરી રહ્યો હતો ત્યારે મને ચાવી યાદ આવી। એના પછીનું ઉદાહરણ છે સી બર્ન હર ફિંગર્સ વાઇલ સી વોઝ કુકિંગ, જ્યારે તે રસોઈ કરી રહી હતી ત્યારે તેની આંગળીઓ દાઝી ગઈ હતી। અહીં જો વાઇલ પછીનું જે વાક્ય છે એ ચાલુ ભૂતકાળમાં આપેલું છે। તો મિત્રો અહીં જો પહેલી ક્રિયા કઈ થાય છે તો કે રસોઈ કરવાની, એટલે સી વોઝ કુકિંગ એ પહેલા ક્રિયા થાય છે માટે તે ચાલુ ભૂતકાળમાં છે, અને આંગળી દાઝવાની ક્રિયા છે તે બીજા ક્રમે થાય છે માટે તે સાદા ભૂતકાળમાં આપણે દર્શાવી છે। જે ક્રિયા પ્રથમ થાય તે આપણે ચાલુ ભૂતકાળમાં દર્શાવવાની અને જે બીજા ક્રમે થાય તે સાદા ભૂતકાળમાં દર્શાવવાની હોય છે। ફરીથી મિત્રો આપણે યાદ કરી લઈએ કે વાક્યમાં વેન પછી સાદો ભૂતકાળ આવે, જ્યારે વાઇલ અને એસ પછી ચાલુ ભૂતકાળ આવે છે। બીજા કેટલાક ઉદાહરણો જોઈએ। વેન ફાધર રિટર્ન વી વેર પ્લેઇંગ, જો વેન પછી છે સાદો ભૂતકાળ છે ફાધર રિટર્ન, અને એના પછીનું વાક્ય છે વી વર પ્લેઇંગ એ ચાલુ ભૂતકાળમાં આપેલું છે। વેન આઈ કમ ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ હી વોઝ ડુઈંગ હિઝ વર્ક, અહીં પણ જુઓ વેન પછીનું જે વાક્ય આપેલું છે એ સાદા ભૂતકાળમાં આપેલું છે, કેમ છે એ કમનું ભૂતકાળનું રૂપ છે, અને એના પછી વાક્ય છે હી વોઝ ડુઈંગ હિઝ વર્ક એ ચાલુ ભૂતકાળમાં આપેલું છે। એના પછીનું છે વાઇલ ગીતા વોઝ ક્રોસિંગ ધ રોડ સી સો એન એલિફન્ટ, જ્યારે ગીતા છે રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે તેને હાથીને જોયું। તો અહીં વાઇલ પછીનું વાક્ય છે ક્રોસિંગ ધ રોડ એ ચાલુ ભૂતકાળમાં છે, અને એના પછી છે સી સો અન એલિફન્ટ એ સાદા ભૂતકાળમાં છે। તો અહીં પણ મિત્રો આપણે જોઈએ તો પહેલાં ક્રિયા કઈ થાય તો કે રોડ ક્રોસ કરવાની ક્રિયા થાય છે। ગીતા સહી પહેલાં રોડ ક્રોસ કરી રહી અને પછી રોડ ક્રોસ કરતી હતી તે દરમિયાન એની હાથીને જોયો, અને હાથીને જોવાની ક્રિયા છે તે બીજા ક્રમે થાય છે, માટે આપણે જે બીજા ક્રમે ક્રિયા થાય હાથીને જોવાની એને આપણે સાદા ભૂતકાળમાં દર્શાવવાની છે, અને જે પહેલાં ક્રિયા થઈ એને ચાલુ ભૂતકાળમાં દર્શાવવાની છે। માટે વાક્ય થશે વાઇલ ગીતા વોઝ ક્રોસિંગ ધ રોડ સી સો એન એલિફન્ટ, એના પછી છે સન્ના કટ હર ફિંગર્સ એ સી વોઝ શાર્પનિંગ અ પેન્સિલ, અહીં પણ જુઓ એસ પછીનું જે વાક્ય છે એ આપણને જે નિયમ મુજબ છે એ ચાલુ ભૂતકાળમાં આપેલું
છે આપણના વાક્યમાં આપણે વેન વાઇલ અને એઝ છે આપેલા છે જે વાક્યની શરૂઆતમાં અથવા તો અધ વચ્ચે પણ આવે છે ફરી એકવાર મિત્રો આપણે જોઈ લઈએ કે વાક્યમાં વેન પછી સાદો ભૂતકાળ આવે અને વાઇલ અને એઝ પછી ચાલુ ભૂતકાળ જ આવે છે तो मित्रों आवाज ग्रामर ना बीजा वीडियो जोवा माटे अमारी चैनल एजुकेशन क्लब ने सब्सक्राइब करो।